એસસી એસટી અનામતમાં નહીં લાગુ કરવામાં આવે ક્રિમિલિયર. ભાજપના એસસી એસટી સાંસદોને મળી પીએમ મોદીએ આપ્યો ભરોસો. 1 ઓગસ્ટના સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો કે એસસી એસટી વર્ગના કોટામાં કોટા બનાવવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે એસસી એસટી કેટેગરીની અંદર નવી સબ કેટેગરી બનાવી શકાય છે અને તેમાં અતિ પછાત તબક્કાને અલગથી અનામત આપી શકાય છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના એસસી એસટી સાંસદો સંસદ ભવનમાં પીએમ મોદીને મળ્યા અને આવેદનપત્ર આપ્યું. ભાજપ સાંસદોએ માંગ કરી કે અમારા સમાજમાં કોટાની અંદર કોટા લાગુ કરવામાં ન આવે. પીએમ મોદીને મળ્યા બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ અમને આશ્વસ્ત કર્યા કે આવો કોઈ વિચાર નથી, આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય છે. વર્ષોથી અટકેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી દિવાળી પછી યોજાઈ શકે છે, આ માટે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગમાં 27% ઓબીસી અનામતના અમલીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બંને વિભાગ તરફથી હાલ જાતિ આધારિત વસ્તીની સંખ્યાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ તૈયાર કરવા માટે બંને વિભાગે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાનો આધાર લઈ રહ્યા છે. આગામી 1 મહિનામાં આ રિપોર્ટ તૈયાર કરી રાજ્ય ચૂંટણી પંચને સોંપાશે. 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 7,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી અટકેલી છે.